तो मित्रों आजे तमारी समक्ष एक सरस मजानो वीडियो लेक्चर लेने आवे छु। तो गया लेक्चर में लेकिन लेक्चर वन में तमे युक्लिड नी भागाकार नो पूर्व प्रमेय नो अभ्यास करे हो तो त्यार बाद आपने जे युक्लिड नी भागाकार नी मदद थी गुसा केवी रीते शोधी शकाय तेनो अभ्यास करे हो तो त्यार बाद आपने उदाहरण एक नो पण अभ्यास करे हो तो त्यार बाद आपने स्वाध्याय 1.1 नो क्वेश्चन नंबर 1 हो तो जेमा त्रण दाखला हता त्रणे त्रण दाखला नो अभ्यास करे हो तो आजे आपने सरस मजानो उदाहरण 4 नो अभ्यास करीशुं। त्यार बाद आपणे त्रीजा नंबर नो जे स्वाध्यायनो दाखलो छे तेनो अभ्यास करीशुं। त्यार बाद उदाहरण 2 नो अभ्यास करीशुं। त्यार बाद आपणे उदाहरण 3 स्वाध्यायनो बीजो दाखलो त्यार बाद चौथो दाखलो अने पांचमो दाखलो आ बधा ज दाखला हार्ड दाखला छे। घणा बधा मित्रोने आवा दाखला आवडता नथी। तो चलो मित्रों हवे आपणे उदाहरण 4 ની શરૂઆત કરીએ। તો ઉદાહરણ 4 તમે જોઈ શકો છો કે એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે। તે એવી રીતે બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને ત્રાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે। તો આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? તો જ્યારે પણ આવો સવાલ પૂછે છે ત્યારે તમારે ગભરાવાની જરૂર નથી। તો અહીં આ કેસમાં આપણે 420 અને 130 નો ગુસાઅ શોધીશું। શું શોધીશું? ગુસાઅ શોધીશું। तो त्रासक मां ओछा मां ओछी जग्या रोके तेना माटे आपने शू करीशु? गुसाअ शोधीशु। तो 420 अने 130 नो गुसाअ आपणे युक्लिड नी भाग प्रविधि नी मदद थी शोधीए। तो सौथी मोटी संख्या कई छे? तो 420 अने 130 मां सौथी मोटी संख्या 130 करता 420 मोटा छे, माटे 420 ग्रेटर देन 130 लखीशु। त्यार बाद आपने 420 ने भाज्य तरीके लईशु अने 130 ने आपने भाजक तरीके लईशु। तो 420 ने जो 130 वडे भागवामां आवे, 420 ने जो 130 वडे भागवामां आवे तो 130 गुण्या 3 केटला थाय? तो 390 थवाना। हवे आपने बादबाकी करीशु। तो 420 माथी 390 બાદ કરવામાં આવે તો આપણને કેટલા મળે છે? શેષ સ્વરૂપે 30 મળે છે। તો આપણને જે ભાગફળ મળ્યું છે તે 130 સાથે ગુણાકાર કરીશું અને આપણને જે શેષ મળી છે તેને એડ કરીશું। હવે મિત્રો નવો ભાજ્ય આપણે શું બની જશે? નવો ભાજ્ય 130 બની જશે। તો નવા ભાજ્ય તરીકે આપણે 130 ને લઈશું અને નવા ભાજકને આપણે 30 ને લઈશું। જે શેષ હતી આ 30 એ આપણો નવો ભાજક બની જશે। હવે 30 ચોક કેટલા થાય? હું ડાયરેક્ટ લખું છું 30 ચોક 120 થાય અને 120 માં આપણે 10 ઉમેરીશું એટલે કે શેષ આપણે 10 આવશે। તો 130 ને જો 30 વડે ભાગવામાં આવે તો 10 આપણને શેષ મળે। હવે નવો ભાજ્ય આપણો 30 બની જશે અને 10 આગળ આવી જાય એટલે કે 10 ગુણ્યા 3 કરીશું તો 10 તરી કેટલા થવાના? 30 થવાના। તો આપણને જે શેષ મળી જશે આ તે કેટલી મળશે? 0 મળશે। तो माय डियर फ्रेंड्स आपने जे 420 अने 130 नो जे गुसाअ मळ्यो, 420 अने 130 नो जे गुसाअ मळ्यो ते केटलो मळ्यो? 10। कारण के गई काले आपने जोयेलू, गया लेक्चर में आपने जोयेलू के जे आपणो भाजक छे तेने आपणे गुसाअ कहीशुं। तो आपणो गुसाअ केटलो थशे? 10 थशे। तो दरेक थप्पी में कितनी संख्या में बर्फी राखवी जोईए? तो दरेक थप्पी में बर्फी की संख्या कितनी राखवी जोईए भाई? 10 राखवी जोईए। माटे आपणे लखी शकीए के दरेक थप्पी में बर्फी की जे संख्या छे बर्फी की संख्या 10 राखवी जोईए।
ओके तो आ रीते सरस मजानो उदाहरण चार गणी शकाय छे, वन ऑफ द मोस्ट इम्पोर्टंट दाखलो छे। तो चलो मित्रों हवे आपणे नेक्स्ट दाखलो एटले के एक लश्कर नु 616 सभ्य नु जूथ लश्कर ना बेंड ना 32 सभ्य नी पाछळ कूच करी रह्यु छे। बन्ने जूथ समान संख्या ना स्तंभ मां कूच करी रह्या छे। તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈપણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? મહત્તમ સભ્યો શોધવા માટે પણ આપણે ગુસાઅનો ઉપયોગ કરીશું। તો જ્યારે પણ આવો દાખલો આવે છે ત્યારે રકમ જોઈને તમારે ગભરાવવાનું નથી। તો અહીં આપણે આ કેસમાં શું કરીશું, અહીં તમારે આ રીતે વ્યવસ્થિત રીતે લખવાનું કે 616 અને 32 નો ગુસા અશોધીશું। શું શોધીશું? ગુસા અશોધીશું। 616 અને 32 નો ગુસા અશોધીશું। તો ચાલો મિત્રો હવે આપણે ગુસામાં જે સૌથી મોટી સંખ્યા એટલે કે 616 એ 32 કરતા મોટા છે એટલે આપણે એક કન્ડિશન લખીશું 616 ગ્રેટર દેન 32 એટલે કે 32। હવે મિત્ર આપણે શું કરીશું, 616 ને આગળ લઈશું એટલે કે ભાજ્ય તરીકે લઈશું, 32 ને ભાજક તરીકે લઈશું। હવે 616 ને જો 32 વડે ભાગવામાં આવે, 616 ને જો 32 વડે ભાગવામાં આવે તો આપણને ભાજક શું મળે છે, ભાજ્ય શું મળે છે તે આપણે ચેક કરીશું। તો અહીં હું ભાગાકાર કરું છું બાજુમાં રફ પર તરીકે, તમારે નોટબુકની પાછળ કરવાનું છે અથવા તો રફ પેજીસમાં કરવાનું છે। તો 616 ને જો 32 વડે ભાગવામાં આવે તો 32 એકા 32 થાય, 32 નું 64 થઈ જાય એટલે આપણે 32 એકા 32 લઈશું। હવે જો બાદબાકી કરવામાં આવે તો એકમાંથી બે ના જાય માટે આપણે 11 લઈશું, અહીં આપણે 5 કરીશું તો 11 માંથી 2 જાય તો 9 વધશે, 5 માંથી 3 જાય તો 2 વધશે અને 6 નીચે આવી જશે। હવે 32 નવા કરીશું કારણ કે 296 છે, તો 32 ગુણ્યા 9 કરવામાં આવે તો 9 દુ 18 થાય, બધી પરી 1, 9 તરી 27 ને 1 28, તો આપણને શું મળશે, 288 મળશે। કેટલા મળશે? 288 મળશે। તો 296 માંથી જો 288 બાદ કરવામાં આવે તો અહીં 16 આવે, અહીં 8 આવે, તો 16 માંથી 8 જાય તો 8 વધે, 8 માંથી 8 જાય તો 0 અને 0, એટલે કે આપણને જે ભાગફળ મળ્યું તે આપણને કેટલું મળ્યું ભાઈ, 19 મળ્યું, અને આપણને જે શેષ મળી છે તે 8 મળી। કેટલી મળી શેષ? 8 મળી છે। હવે મિત્રો આપણે શું કરીશું, તો 32 જે ભાજક છે તે આપણો નવો ભાજ્ય બની જશે, 32 જે આપણો ભાજક હતો તે નવો ભાજ્ય બની જશે અને શેષ આપણી 8 હતી તે નવો ભાજક બની જશે। તો તમને બધાને ખબર છે 8 + 32 થાય, 8 + 32 કરવામાં આવે તો શેષ આપણને કેટલી મળે ભાઈ, શેષ આપણને મળશે 0। એનો મતલબ એ થયો કે 616 અને 32 નો ગુસાઅ, 616 અને 32 નો ગુસાઅ બરાબર આપણને કેટલા મળશે, બરાબર આપણને 8 મળશે। કેટલા મળશે? 616 અને 32 નો ભૂસા આપણને 8 મળશે। તો માય ડિયર ફ્રેન્ડ્સ, તો કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે તો આપણે લખી શકીએ કે તેઓ જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ સભ્યોની સંખ્યા 8 હશે, તો આપણે લખી શકીએ કે તેઓ જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે આ છેલ્લે સ્ટેપ તમારે લખવાનું રહેશે, તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે। તો માય ડિયર ફ્રેન્ડ્સ, આ રીતે ત્રીજા નંબરનો દાખલો ગણી શકાય છે, સરસ મજાનો દાખલો છે, 2 માર્ક્સમાં તમને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે, તો આ રીતે તમારે ગણવાનો રહેશે। તો આ જે રફ વર્ક છે તે આપણે
रिलेट कर दी है कारण के बधा ने तमने गुणाकार ने भागाकार तो आवड़े छे। तो चलो मित्रों हवे आपणे नेक्स्ट स्लाइड पर जईशुं एटले के हवे तमारी समक्ष उदाहरण नंबर बे आवी रह्यो छे। तो उदाहरण नंबर बे पण खूब ज अगत्यनुं छे, सरस मजानुं उदाहरण छे। जे पण मित्रो आ उदाहरण करी शकशे ते आ टाइपना कोई पण दाखला करी शकशे। तो अहीं जे उदाहरण छे तेमां एवुं दर्शाव्युं छे के दरेक युगमां धन पूर्णांक ए कोई कोई पूर्णांक बी माटे टूक्यू स्वरूपनो होय अने दरेक अयुग्मां धन पूर्णांक कोई पूर्णांक क्यू माटे टूक्यू प्लस वन स्वरूपनो होय, आवुं तमारे दर्शाववानुं छे। सरस मजानो दाखलो छे। तो गया लेक्चर में एटले के लेक्चर वन में आपणे एक सूत्र जोयेलुं ए बराबर बी क्यू प्लस आर, ए बराबर बी क्यू प्लस आर हतुं। हवे मित्रो अहीं आ जे ए छे ते आपणे लखवानो ए कोई धन पूर्णांक छे, शुं छे ए कोई धन पूर्णांक छे याद राखजो। हवे अहीं बी नी किंमत केटली छे, तो अहीं बी नी किंमत तमे टूक्यू टूक्यू जोई शको छो। तो क्यू साथे शुं संकळायेलुं छे भाई, आ रकममां बे संकळायेलुं छे माटे बी नी किंमत बे थशे, केटली थशे बे थशे। आपणने એટલી ખ્યાલ આવી જઈએ કે એ કોઈ ધન પૂર્ણાંક છે અને બી ની કિંમત બે છે। હવે મિત્રો શું કરીશું, યુક્લિડની ભાગ પ્રવિધિની ઉપયોગ કરીશું। યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર ક્યુ ની કિંમત હંમેશા ઝીરો કર ઝીરો અથવા ઝીરો કરતા મોટી હશે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એ બરાબર બી ની કિંમત આપણે ટુ મૂકવામાં આવે, કેટલી મૂકવામાં આવે तो टू क्यू प्लस आर थशे। शुं थशे, बी नी किंमत जो टू मूकी दईए तो ए बराबर टू क्यू प्लस आर थशे। हवे कंडीशन तमने आ गई कालना लेक्चर नी खबर छे के आर नी जे किंमत छे ते जीरो अथवा जीरो करता मोटी, अने अही जे बी नी किंमत छे, बी नी किंमत शुं छे भाई बे छे। तो आर नी जे किंमत आवशे ते जीरो अने जीरो करता मोटी, अने बी नी किंमत बे छे माटे बे करता नानी थशे। आ कंडीशन तमारे याद राखवानी के जे आर एटले शेष, जो आपणने बी नी किंमत बे आपेली होय तो आर नी किंमत शुं थई शके, आर नी किंमत का तो ते जीरो थई शके का तो ते वन थई शके अने आ का तो ते बे करता नानी छे एटले टू तो नहीं थई शके, बे करता नानी छे माटे टू तो आपणे लेवाना नथी, जीरो अने वन थशे। तो आपणने शेष जीरो अने वन मळी शके। तो ए बराबर टू क्यू प्लस आर मां आपणने जे शेष छे का तो ते जीरो मळशे का तो ते वन मळशे। हवे जो मित्रो, जो ए बराबर टू क्यू होय, जो ए बराबर टू क्यू तो ए ने बे वडे विभाज्य छे, એને બે વડે વિભાજ્ય છે। કેમ? કારણ કે એ બરાબર ટુક્યુ હોય તો ટુક્યુ તો બે વડે વિભાજ્ય થાય, તો એને બે વડે વિભાગ્ય છે વિભાજ્ય છે, અને એને યુગ્મ પૂર્ણાંક કહે છે, અને એને આપણે યુગ્મ પૂર્ણાંક કહીશું, એને युग्म पूर्णांक कहीशु कहे छे। तो माय डियर फ्रेंड्स अहीं तमे जोई शको छो, जो ए बराबर टू क्यू होय तमने कंडीशन आपेली छे के ए बराबर टू क्यू स्वरूप ना होय तो एने ए ए बे वडे विभाज्य छे अने एने आपणे शुं कहीशु, युग्म पूर्णांक कहीशु। तो माय डियर फ्रेंड्स जो ए बराबर टू क्यू प्लस वन होय, ए बराबर टू क्यू प्लस वन होय तो एने बे वडे विभाज्य नथी, एने बे वडे भागी शकाय नहीं, तो एने बे वडे भागी शकाय नहीं एटले के विभाज्य नथी, माटे एने आपणे अयुग्म पूर्णांक कहीशु। शुं कहीशुं? एने आपणे अयुग्म पूर्णांक कहीशुं, एने आपणे शुं कहीशुं, अयुग्म पूर्णांक कहीशु, अयुग्म पूर्णांक कहीशु। ओके, तो आपने एक कॉन्सेप्ट ख्याल आवी गयो
कि a बराबर 2 क्यूब ने a बे वडे विभाज्य छे माटे a ने युग्म पूर्णांक कहीशुं, a बराबर 2 क्यूब प्लस 1 बे वडे भागी शकाय नहीं माटे आपने तेने अयुग्म पूर्णांक कहीशुं। तो मित्रों a 2 क्यूब स्वरूपमां होय तो युग्म पूर्णांक छे अने ते 2 क्यूब प्लस 1 स्वरूपमां होय तो अयुग्म पूर्णांक छे ते आपणे लखी शकीए। तो छेल्लुं स्टेप आपणे लखीए के जो सरस मजानो दाखलो छे, जो a 2q स्वरूपमां होय तो 2q स्वरूपमां होय तो a युग्म पूर्णांक छे, a युग्म पूर्णांक छे। अने जो a 2q प्लस 1 स्वरूप मा होय तो a अयुग्म पूर्णांक छे। शू छे भाई? अयुग्म पूर्णांक छे, अयुग्म धन पूर्णांक स्वरूप मा कहेवाय, अयुग्म धन पूर्णांक स्वरूप में कहेवाय। बधाने आईडिया आवी गयो हशे। फरी एक वार समझाई दऊं छूं के अही a बराबर bq प्लस r तमारे सूत्र आवा दाखला में वापरवानुं, जे आ तमने b नी किंमत 2 आपेली छे, 2q अने 2q प्लस 1 छे स्वरूप में लावाना छे, माटे b नी किंमत शुं थशे? 2 थशे। ज्यां b नी किंमत तमे 2 मूकवामां आवे तो r नी किंमत आ 2 करता नानी थशे, कारण के r ની કિંમત 0 અથવા 0 કરતા મોટી અને b કરતા નાની, b ની કિંમત 2 છે માટે 2 કરતા નાની થશે, જેથી આપણને જે શેષ મળવાની છે તે કાલે કા તો 0 હશે કા તો 1 હશે। હવે જો a બરાબર 2q હોય તો એને 2 વડે વિભાજ્ય છે, કારણ કે 2q ને તો 2 વડે ભાગી શકાય તો તે અયુગ્મ પૂર્ણાંક થશે, અને 2q + 1 ને 2 વડે ભાગી શકાય નહીં માટે એને અયુગ્મ પૂર્ણાંક કહીશું। તો મિત્રો a ને આપણે 2q સ્વરૂપમાં લખી શકાય, જેને આપણે a યુગ્મ પૂર્ણાંક છે, અને a જો 2q + 1 સ્વરૂપમાં હોય તો એ અયુગ્મ ધન પૂર્ણાંક સ્વરૂપમાં આ કહેવાય। તો આ રીતે સરસ મજાનો ઉદાહરણ જે 2 હતું તેને આપણે ગણ્યું। તો ચાલો મિત્રો તમારી સમક્ષ હવે નેક્સ્ટ જે દાખલો આવી રહ્યો છે તે પણ સરસ મજાનો દાખલો છે કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે 4q + 1 અને 4q + 3 સ્વરૂપમાં હોય છે। તો ચાલો મિત્રો હવે આપણે એક સૂત્ર વાપરીશું, a બરાબર bq + r। અહીં તમે જોઈ શકો છો q સાથે શું સંકળાયેલું છે, તો q સાથે સંકળાયેલું છે 4। તો આપણે b ની કિંમત 4 લઈ લઈશું, b ની કિંમત કેટલી લઈશું, b ની કિંમત આપણે ડાયરેક્ટલી 4 લઈ લઈશું। તો મિત્રો બધા જ જાણો છો કે આપણે અયુગ્મ ધન પૂર્ણાંક a લઈએ, અહીં a ની કિંમત શું છે, અહીં તમને અયુગ્મ ધન પૂર્ણાંક આપેલું છે, માટે આપણે લઈશું કે a બરાબર અયુગ્મ ધન પૂર્ણાંક છે, a અયુગ્મ ધન પૂર્ણાંક છે, અને b બરાબર શું છે, 4 છે। તો મિત્રો આ જે સૂત્ર છે a બરાબર 4q + r, a બરાબર 4q + r જે છે તેમાં r ની જે કિંમત છે તે 0 કરતા મોટી અને b કરતા નાની, આ કન્ડિશન તમારે લખવાની। તો r ની કિંમત આપણને કેટલી મળશે, તો b કરતા નાની એટલે કે b ની કિંમત 4 છે, માટે આપણને r ની કિંમત કેટલી મળે, કા તો 0 મળે, કા તો 1 મળે, કા તો 2 મળે, કા તો 3 મળશે, કા તો આપણને શેષ શું મળશે, સંભવિત શેષ કા તો 0 મળશે, કા તો 1, કા તો 2, કા તો 3 મળશે। તો ચાલો મિત્રો q ને આપણે ભાગકર તરીકે લઈએ, તો a 4q અથવા 4q + 1, 4q + 2 અને 4q + 3 સ્વરૂપમાં આવે, જે રીતે આપણે આ સૂત્ર યુઝ કરીએ કે a બરાબર 4q + r જે છે તેમાં 4q + r ની કિંમત આપણે 0 મૂકી દઈએ, બાજુમાં લખવાનું r ની કિંમત જો 0 મૂકવામાં આવે તો પહેલો a આપણને શું મળશે, a બરાબર 4q મળશે, કેટલા મળશે, 4q મળશે।
हवे आपणे लई लईए a बराबर 4q प्लस r बराबर 1 लई लईए केम कारण के अही r नी किंमत आपणे शेष लई लईए 1 तो जो शेष 1 लेवामां आवे तो आपणे a बराबर शुं मळी जाय 4q प्लस 1 मळी जशे शुं मळी जशे 4q प्लस 1 मळशे तो a बराबर 4q a बराबर 4q प्लस 1 हवे शेष आपणे 2 अने 3 लईए तो अही लखूं छुं जो ए आर बराबर अपने बे अने त्रण लईशु तो आ प्रमाणे मळे ए बराबर 4q प्लस आर मां जो आर नी किंमत आपणे 2 મૂકવામાં આવે આર ની કિંમત કેટલી મૂકવામાં આવે 2 મૂકવામાં આવે તો આપણને જે a મળશે તે કેટલો મળશે 4q પ્લસ 2 મળશે કેટલો મળશે આ 4q પ્લસ 2 મળશે હવે મિત્રો જે આ આ સૂત્ર છે a બરાબર 4q પ્લસ b જેમાં r બરાબર આપણે 3 મૂકી દઈએ કેટલા મૂકી દઈએ r બરાબર સોરી r બરાબર આપણે 3 મૂકી દઈએ r બરાબર આપણે કેટલા મૂકી દઈએ 3 મૂકી દઈએ જો r બરાબર 3 મૂકવામાં આવે તો આપણને શું મળશે a બરાબર 4q પ્લસ 3 મળી જશે તો આપણને શું મળી ગયું કે જો ને q ને ભાગફળ તરીકે લેવામાં આવે q ને ભાગફળ તરીકે લેવામાં આવે તરીકે લેતા આપણને જે a 4q 4q + 1 4q + 2 4q + 3 સ્વરૂપમાં મળે કયા સ્વરૂપમાં મળે 4q plus 1, 4q plus 2, 4q plus 3 અને 4q એટલે કે આ સ્વરૂપમાં મળે છે પરંતુ મિત્રો અહીં એ અયુગ્મ ધન પૂર્ણાંક છે અહીં એ અયુગ્મ ધન પૂર્ણાંક હોવાથી અયુગ્મ ધન પૂર્ણાંક હોવાથી એ કયા સ્વરૂપમાં હોય એ તમે જોઈ શકો છો અહીં અયુગ્મ ધન પૂર્ણાંકની વાત આવે ત્યારે તેને 2 વડે ભાગી શકાય નહીં તો 4q + 1 સ્વરૂપનો હશે અને 4q + 3 સ્વરૂપનો હશે જ્યારે એ અયુગ્મ ધન પૂર્ણાંક હોય ત્યારે એ 4q + 1 સ્વરૂપનો હશે અથવા તો તે 4q + કયા સ્વરૂપનો હશે 4q + 3 સ્વરૂપનો હશે તો આ રીતે સરસ મજાનો દાખલો ગણી શકાય છે तो आज दाखलो छे अते बोर्ड ने परीक्षा में 2 થી 3 ગુણનો પૂછાઈ શકે તો જેમાં આપણે સૂત્ર લખ્યું a બરાબર bq + r અહી bq એટલે કે b ની કિંમત 4 છે એટલે કે આપણને જે શેષ મળશે તે 0 1 2 3 મળશે કારણ કે 4 કરતા નાના તો મિત્રો આપણને જે સ્વરૂપમાં મળશે તેમાં a બરાબર 4q a બરાબર 4q + 1 a બરાબર 4q + 2 અહીં આપણે 2 લખી દઈશું a બરાબર 4q + 2 અને ત્યારબાદ 4q + 3 તો જો a q ને ભાગફળ તરીકે લેવામાં આવે તો a 4q 4q + 1 4q + 2 અને 4q + 3 સ્વરૂપમાં હશે પરંતુ અહીં a એ અયુગ્મ ધન પૂર્ણાંક છે શું છે અહીં a અયુગ્મ ધન પૂર્ણાંક હોવાથી a એ 4q + 1 અથવા તો 4q + 3 સ્વરૂપમાં હશે તો આ રીતે સરસ મજાનું ઉદાહરણ 3 પણ ગણી શકાય છે કઈ ગણી શકાય છે ઉદાહરણ આ 3 પણ ગણી શકાય છે મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 માં જઈએ તો તમારી સમક્ષ હવે જે ક્વેશ્ચન નંબર 2 આવી રહ્યો છે તે પણ ખૂબ જ અગત્યનો છે અને બોર્ડ ની પરીક્ષા માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો અહીં તમે જોઈ શકો છો કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે q + 2 6q + 1 અને અથવા તો 6q + 3 અથવા તો 6q + 5 પ્રકારની હોય અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા છે માય ડિયર ફ્રેન્ડ્સ આગળનો દાખલો ગણે તે રીતે જ ગણવાનો છે તો સૌપ્રથમ a બરાબર આપણે bq + r લખીશું અહીં b ની કિંમત કેટલી લખીશું અહીં b ની કિંમત કેટલી છે 6 છે કેટલી છે આ 6 છે અહીં a એ અયુગ્મ ધન પૂર્ણાંક છે શું છે a એ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા છે તો મિત્રો હવે b ની કિંમત આપણે 6 મૂકી દઈશું તો a બરાબર 6q + r થશે અહીં r ની જે કિંમત છે
आर नी जे किंमत छे ते 0 करता मोटी अने 6 करता नानी એટલે કે b કરતા નાની થશે માટે આ r જે આપણને મળશે કા તો 0 1 2 3 4 અને 5 એટલે કે આપણને જે સ્વરૂપ મળશે એના તે કયા સ્વરૂપમાં મળશે એ બરાબર આપણને 6q મળશે જ્યારે r બરાબર શું હશે r બરાબર આપણે 0 મૂકી દઈએ આ સૂત્રમાં આ જે સૂત્ર છે એ બરાબર 6q r માં જો r બરાબર 0 મૂકી દઈએ તો a બરાબર 6q મળશે હવે મિત્રો a બરાબર આપણે 6q 1 મળશે 6q 1 ક્યારે મળે જ્યારે r ની કિંમત જ્યારે r ની કિંમત 1 છે ત્યારે 6q 1 મળશે હવે a ની કિંમત આપણને 6q 2 ક્યારે મળશે તો જ્યારે r ની કિંમત જ્યારે r ની કિંમત આપણને 2 આપેલી હશે ત્યારે 6q 2 મળશે આ સૂત્રમાં હવે આપણને a ની કિંમત 6q 3 ક્યારે મળશે તો જ્યારે r ની કિંમત 3 આપેલી હશે સરસ મજાનો દાખલો છે હવે મિત્રો a બરાબર 6q 4 ક્યારે મૂકીશું જ્યારે r બરાબર જ્યારે r બરાબર 4 આપેલા હશે ત્યારે 6q 4 મૂકીશું હવે મિત્રો a બરાબર 6q 5 ક્યારે મૂકીશું જ્યારે r ની કિંમત જ્યારે કિંમત r ની 5 હશે તો આ રીતે જ્યારે શેષ 0 1 2 3 4 5 હોય ત્યારે આપણને a ના સ્વરૂપ મળી ગયા તો a a ના સ્વરૂપ આપણને કયા મળી ગયા તો a ના સ્વરૂપ a a અયુગ્મ ધન પૂર્ણાંક હોવાથી આપણને એના સ્વરૂપ જે મળ્યા છે તે કયા સ્વરૂપમાં મળ્યા 6q 6q+1 6q+2 6q+3 6q+4 6q+5 પરંતુ મિત્રો એ ધન પૂર્ણાંક છે એ શું છે ધન પૂર્ણાંક છે માટે આપણે લખી શકીએ કે એ ધન પૂર્ણાંક હોવાથી એ ધન પૂર્ણાંક હોવાથી કોઈક પૂર્ણાંક ક્યુ માટે કોઈક પૂર્ણાંક q માટે કયા સ્વરૂપના હોઈ શકે તો તે 6q + 1 6q + 3 અને 6q + 5 સ્વરૂપના હોઈ શકે કોઈક પૂર્ણાંક q માટે તે 6q + 1 6q + 3 6q + 5 પ્રકારના હોઈ શકે હવે મિત્રો અહીં તમને જો યુગ્મ પૂર્ણાંક આપેલા હોત તો અહીં કયા સ્વરૂપના હોઈ શકો 6q 6q + 2 અને 6q + 4 સ્વરૂપના હોઈ શકે કારણ કે જો યુગ્મ હોય તો તે 2 વડે વિભાજ્ય છે અને જો અયુગ્મ હોય તો તે 2 વડે વિભાજ્ય નથી અહીં અયુગ્મ ધન પૂર્ણાંકની વાત ચાલી રહી છે ત્યાં માટે કોઈ પૂર્ણાંક q માટે આપણે જે કયા સ્વરૂપના હોઈ શકે 6q + 1 6q + 3 અથવા તો 6q + 5 પ્રકારના હોઈ શકે આ તમારે અથવાનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે સરસ મજાનો બીજા નંબરનો દાખલો પણ ગણી શકાય છે તો ચાલો મિત્રો હવે આપણે નેક્સ્ટ દાખલો એટલે કે ફોર્થ નંબરનો દાખલો પણ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે અને આ દાખલો જો તમને આવડી જાય તો તમારા 2 માર્ક્સ પાક્કા છે રકમ એવી આપેલી છે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા તો 3m + 1 સ્વરૂપનો હોય કોઈ ધન પૂર્ણાંકનો વર્ગ પૂછેલું છે માય ડિયર ફ્રેન્ડ્સ તો એ કોઈ ધન પૂર્ણાંક છે તો આપણે સૌપ્રથમ સ્ટેપ લખી દઈએ દર વખતની જેમ કે એ કોઈ ધન પૂર્ણાંક છે એ કોઈ ધન પૂર્ણાંક છે અને b ની કિંમત તમને આપેલી છે 3 કારણ કે 3q 3q + 1 3q + 2 સ્વરૂપમાં લાવવાનું છે જેને આપણે m માટે 3m અને અથવા તો 3m + 1 લાવવાનું છે તો ચાલો મિત્રો હવે આપણે a બરાબર 3q અથવા a બરાબર 3q + 1 અથવા a બરાબર 3q + 2 માટે લઈએ તો પહેલી કન્ડિશન લઈ લઈએ a બરાબર 3q લઈએ શું લઈએ a બરાબર 3q હવે અહીં તમે જોઈ શકો છો વર્ગ કરવાના છે શું કરવાના છે વર્ગ કરવાના છે તો બંને બાજુ આપણે વર્ગ કરીશું શું કરીશું બંને બાજુ વર્ગ કરીશું તો a નો વર્ગ થશે અને 3q નો પણ વર્ગ થશે
હવે a નો વર્ગ કરવામાં આવે તો a સ્ક્વેર આવે અને 3q નો વર્ગ કરવામાં આવે તો 9q સ્ક્વેર થાય શું થાય 9q સ્ક્વેર થાય તો હવે મિત્રો તમે જોઈ શકો છો 9q સ્ક્વેર ને કઈ રીતે લખી શકાય તો 9q સ્ક્વેર ને 3 ગુણ્યા 3q સ્ક્વેર લખી શકાય કારણ કે 3 ગુણ્યા 3 9 અને q નો વર્ગ થશે તો મિત્રો અહીં જે a સ્ક્વેર બરાબર આપણે 3 ના 3 રાખીશું અને 3q² ને આપણે શું કહીશું m કહીશું શું કહીશું m કહીશું તો આપણે બ્રેકેટ માં લખી દેવાનું m ની કિંમત શું છે 3q² તો આપણે જે પહેલું સ્વરૂપ મળી ગયું દરેક સંખ્યાનો વર્ગ આપણે દર્શાવીએ તો આપણને 3m મળી ગયો તો પહેલી કન્ડિશન માં a² બરાબર આપણને 3m મળી ગયો માટે આપણને પહેલી કન્ડિશન પૂરી થઈ ગઈ હવે આપણે બીજી કન્ડિશન પર જઈશું અહીં લખું છું a बराबर 3q प्लस 1 શું લખીશું a बराबर 3q प्लस 1 હવે બંને બાજુ વર્ગ કરવામાં આવે તો a સ્ક્વેર થશે અને 3q प्लस 1 નો પણ કૌંસ બહાર વર્ગ થશે હવે મિત્રો તમે a નો વર્ગ શું લખશો તો a નો વર્ગ a સ્ક્વેર લખીશું હવે 3q प्लस 1 નો વર્ગ એટલે પ્રથમ પદ નો વર્ગ તમે સૂત્ર જાણો છો ત્યારબાદ 2 ગુણ્યા पहलू पद गुण्या बीजू पद अने बीजा पद नो वर्ग आ सूत्र तमे बद्दा जानो छो 3q² એટલે કેટલા થશે 9q² થશે હવે 2 તરી 6 q અને 1 નો વર્ગ 1 થશે તો a નો વર્ગ બરાબર આપણને શું મળશે 9q² + 6q + 1 મળશે અહીં આપણે શું કરીશું a નો વર્ગ m ને રાખીશું હવે જે 9q² અને 6q² માંથી આપણે 3 કોમન કાઢીશું 6 3 કોમન કાઢી દઈશું જો 3 કોમન કાઢવામાં આવે તો આપણને શું મળે છે 3q² + 2q મળે 2q મળે છે + 1 મળશે હવે મિત્રો આપણે શું કરીશું તો 3q² + 2q ને આપણે m કહી દઈશું શું કહી દઈશું m કહી દઈશું તો આપણને a² જે મળશે તે શું મળશે a² આપણને 3m + 1 મળશે જ્યાં તમારે લખવાનું કે 3q² + 2q જે છે તેની કિંમત શું છે m છે શું છે m છે તો આ રીતે બીજી કન્ડિશન આપણે કમ્પ્લીટ કરી હવે મિત્રો તમારી સમક્ષ હવે ત્રીજી કન્ડિશન આવે છે હવે તમારી સમક્ષ ત્રીજી કન્ડિશન આવે છે જ્યાં a = 3q + 2 છે શું છે 3q + 2 છે હવે બંને બાજુ વર્ગ કરવામાં આવે જો બંને બાજુ વર્ગ કરવામાં આવે તો a નો વર્ગ થશે 3q + 2 નો પણ કૌંસ બહાર વર્ગ થશે a નો વર્ગ શું થાય a સ્ક્વેર થાય 3q + 2 નો વર્ગ શું થાય 3q સ્ક્વેર + 2 ગુણ્યા 3q ગુણ્યા 2 અને 2 નો વર્ગ કેટલો થાય તો 2 નો વર્ગ લખીશું તો a સ્ક્વેર નો a સ્ક્વેર 3q નો વર્ગ 9q સ્ક્વેર થશે 3 2 6 2 12q થશે અને પ્લસ 2 નો વર્ગ કેટલો થશે તો 4 થશે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે હવે કોમન શું નીકળશે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે a સ્ક્વેર બરાબર 9q સ્ક્વેર તો લખી શકાય 12q પણ લખી શકાય અને 4 ના 2 ભાગ પાડીશું તો 4 ને આપણે 3 વત્તા 1 લખીશું 4 ના જે 2 ભાગ પાડવામાં આવે તો 3 + 1 થશે તો a સ્ક્વેર નો a સ્ક્વેર હવે આ 3 જે સંખ્યા છે તેમાંથી આપણે શું કોમન કાઢીશું તો આપણે કોમન કાઢીશું 3 તો આપણને શું વધશે 3q² + 4q + 1 વધશે અને પ્લસ આપણે શું કરીશું 1 કરીશું શું કરીશું 1 કરીશું તો માય ડિયર ફ્રેન્ડ્સ આપણે અહીં 1 કરી દઈશું એટલે કે a² બરાબર આપણને શું મળશે 3m આની કિંમત આપણે m લઈ લઈએ જો આની કિંમત આપણે m લઈ લઈએ તો 3m + 1 થાય તો માય ડિયર ફ્રેન્ડ્સ અથવા તો આપણે શું કરી શકીએ કે અહીં 3 + 1 છે અહીં જે 3 + 1 છે તેને આપણે શું કરીશું 2 + 1 પણ કરી શકાય પરંતુ અહીં 3 કોમન કાઢવાના છે માટે a² બરાબર 3m + 1 મળી ગયા અહીં પણ 3m + 1 મળી ગયા અને અહીં 3m મળ્યા હતા તો કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ આ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપનો હોય કયા સ્વરૂપનો હોય આપણને પહેલામાં 3m મળ્યો
અને બીજામાં 3m + 1 મળ્યો કેટલો મળ્યો 3m + 1 અને ત્રીજામાં પણ 3m + 1 મળ્યો તો આપણે લખી શકીએ કે કોઈ પણ ધન પૂર્ણાંકનો હોય કોઈ પણ પૂર્ણાંક n માટે 3m અથવા તો 3m + 1 સ્વરૂપનો હોઈ શકે એ તમારે છેલ્લું સ્ટેપ લખવાનું તો આ રીતે સરસ મજાનો દાખલો ગણી શકાય છે અને તમે છેલ્લું સ્ટેપ લખી શકો છો કે કે કોઈ પણ ધન પૂર્ણાંક कोई पर धन पूर्णांक नो वर्ग कोई पूर्णांक m माटे 3m अथवा तो 3m प्लस 1 स्वरूप नो होई शके ओके तारी ते सरस मजानो चौथा नंबर नो दाखलो गणी शकाय હવે મિત્રો તમારી સમક્ષ જે નેક્સ્ટ દાખલો આવી રહ્યો છે પાંચમો દાખલો તે પણ ખૂબ જ અગત્યનો છે જેમાં યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંક નો ઘન 9m 9m + 1 અથવા તો 9m + 8 થશે તો સરસ મજાનો દાખલો છે અહીં આપણે b ની કિંમત કેટલી લઈશું તો 2 લઈશું કારણ કે 2 નો ઘન કેટલો થાય છે તો 8 થાય છે અને અહીં આપણે લખી શકીએ કે કોઈ પણ એ કોઈ ધન પૂર્ણાંક છે એ કોઈ ધન પૂર્ણાંક છે એ કોઈ શું છે ઘન પૂર્ણાંક છે મિત્રો b ની કિંમત કેટલી લઈશું તો b ની કિંમત 2 લઈશું કારણ કે 2 નો ઘન કેટલો થાય 8 થાય છે 9 કરતા નાના છે એટલે 0 થી 8 સુધીની સંખ્યા આવશે હવે મિત્રો તમને જે ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર જે કરવાનું છે કે a બરાબર 3q 3q + 1 અને 3q + 2 લઈશું તો પહેલી જે કન્ડિશન છે તેમાં a બરાબર આપણે શું લઈશું 3q લઈશું હવે બંને બાજુ ઘન કરીશું બંને બાજુ શું કરીશું ઘન કરીશું તો a નો ઘન થશે અને 3q નો ઘન થશે a નો ઘન શું થવાનો a નો ઘન નો ઘન 3q નો ઘન એટલે કે 27 નો ઘન થશે 27 q નો ઘન થશે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો 27 ને જો ભાગ પાડવામાં આવે તો 9 તરી 27 થાય તો મિત્રો હવે જો 9 કોમન કાઢવામાં આવી ગયા તો આપણે શું કરીશું 9 3q ને આપણે m ધારી દઈએ 3q સ્ક્વેર ને તો આપણને 9m મળી ગયા એનો મતલબ એ થયો કે તમારે લખવાનું કે જ્યાં 3q સ્ક્વેર બરાબર આપણે શું લીધા m લીધા શું લીધા m લીધા તો પહેલી કન્ડિશન કમ્પ્લીટ થઈ ગઈ તો જ્યાં 3q અહીં ઘન લખીશું સ્ક્વેર નથી ઘન છે અહીં પણ આપણે ઘન લઈશું તો જ્યાં 3q નો ઘન બરાબર m એ કોઈ પૂર્ણાંક છે કોઈ પૂર્ણાંક છે કોઈ શું છે પૂર્ણાંક છે હવે મિત્રો તમારી સમક્ષ બીજી કન્ડિશન જ્યાં a બરાબર 3q + 1 લઈશું શું લઈશું 3q + 1 લઈશું હવે બંને બાજુ ઘન કરીશું જો બંને બાજુ ઘન કરવામાં આવે તો a નો ઘન થશે અને 3q + 1 નો પણ ઘન થશે a નો પણ ઘન થશે અને 3q + 1 નો પણ ઘન થશે તો મિત્રો a નો ઘન શું થવાનો a નો ઘન જ રહેશે હવે 3q + 1 નો ઘન એટલે તમને ઘન નું સૂત્ર આવડે છે તો પ્રથમ પદ નો ઘન એટલે કે 3q નો ઘન + બીજા પદ નો ઘન એટલે કે a નો ઘન + 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ 3 ગુણ્યા પહેલું પદ 3q ગુણ્યા બીજું પદ 1 અને કૌંસમાં આપણે લખીશું a + b એટલે કે 3q + 1 હવે મિત્રો 3q નો ઘન શું થશે તો 27q નો ઘન થશે 1 નો ઘન કેટલો થશે તો 1 થશે હવે 3 ગુણ્યા 3 એટલે કે 9q થશે અને જેનો ગુણાકાર કૌંસમાં છે 3q + 1 હવે મિત્રો 27q નો ઘન m ને રાખીશું 27q નો ઘન 27q નો ઘન એમ ને એમ રાખીશું 27q નો ઘન + 1 નો 1 9q ગુણ્યા 3q કેટલા થશે તો 27q નો વર્ગ થશે + 9q ના 9q હવે મિત્રો જે કોમન નીકળશે તેમાં શું નીકળશે કોમન તો જોઈ લઈએ તો 27q નો ઘન એમ ને એમ રાખીશું ત્યારબાદ 27q સ્ક્વેર લખીશું ત્યારબાદ 9q લખીશું અને છેલ્લે આપણે આ 1 ને અચર પદ તરીકે લખીશું તો આ જે સંખ્યા છે તેમાંથી કોમન શું નીકળશે તો 9q કોમન કાઢી દઈએ
શું કોમન કાઢી દઈએ 9 જ કોમન કાઢીએ q પણ કોમન કાઢવો નથી આપણે 9 ને કોમન કાઢી દઈએ તો જો 9 ને કોમન કાઢવામાં આવે 9 ને કોમન કાઢવામાં આવે તો 9 ગુણ્યા 9 3 જા 27 એટલે કે 9 તરી 27 તો q નો ઘન થશે 9 તરી 27 9 q સ્ક્વેર 3 q સ્ક્વેર થશે અને 9 એકા 9 એટલે કે q હશે ને પ્લસ 1 કરીશું तो मित्रों અહી 3q નો ઘન વત્તા 3q² + 9 ના બરાબર આપણે શું લખીશું m લખીશું શું લખીશું m લખીશું તો જ્યાં તમે લખી શકો કે 3q² આ 3q નો ઘન સોરી આ 3q નો આપણે લખી શકીએ કે જ્યાં 3q નો ઘન + 3q² + q બરાબર આપણે શું લીધા m લીધા તો આપણને જે મળશે તે આપણને શું મળશે 9m + 1 મળશે કયા સ્વરૂપનું મળશે 9m + 1 સ્વરૂપનું મળશે તો જ્યાં m બરાબર 3q નો ઘન વત્તા 3q² + q છે તે કોઈ પૂર્ણાંક છે શું છે કોઈ પૂર્ણાંક છે તો આ રીતે સરસ મજાનો બીજો સ્ટેપ પણ જોયું હવે તમારી સમક્ષ ત્રીજો સ્ટેપ જોઈશું હવે કઈ જોઈશું ત્રીજો સ્ટેપ જોઈશું જેમાં ત્રીજી કન્ડિશન લઈશું કે a બરાબર 3q + 2 લઈશું તો બંને બાજુ સૌપ્રથમ વર્ગ કરીશું તો જો બંને બાજુ ઘન કરવામાં આવે સોરી વર્ગ નહીં ઘન કરવામાં આવે તો આ પ્રમાણે આપણને મળશે તો a નો ઘન રાખીશું 9q નો ઘન શું થાય 9q નો ઘન થશે 27 q નો ઘન થશે ત્યારબાદ 2 નો ઘન 8 થશે ત્યારબાદ 3 ગુણ્યા પહેલું પદ 3q અને બીજું પદ 2 અને કૌંસમાં આપણે લખીશું 3q + 2 તો મિત્રો હવે આપણે શું કરીશું 27 નો ઘન m ને m રાખીશું 8 ના 8 m ને m રાખીશું 3 તરી 9 9 દુ 18 18 q લખીશું અને કૌંસમાં આપણે 3q + 2 લખીશું તો મિત્રો હવે 27 q નો ઘન m ને m રાખીશું 8 ના 8 રાખીશું 18 q ને 3 વડે ગુણવામાં આવે તો 18 તરી 54 q નો વર્ગ થશે 18 q ને 2 વડે ગુણવામાં આવે તો 36 q થશે તો મિત્રો 27 q નો ઘન + 54 q નો વર્ગ + 36 q + 8 લખીશું હવે કોમન શું નીકળશે તો કોમન આપણે 9 q કોમન કાઢી દઈએ શું કોમન 9 જ કોમન કાઢીએ q પણ કોમન કાઢવા નથી 9 કોમન કાઢવામાં આવે તો 3 q ક્યુબ વર્ષે 9 6 54 એટલે 9 6q 6q સ્ક્વેર વર્ષે અને 9 6 36 એટલે 4q વર્ષે અને + 8 તો અહીં જે આપણને જે મળ્યું છે તેને આપણે m ધારી દઈશું જેને આપણે m ધારી લઈએ તો આપણને કયા સ્વરૂપમાં મળશે 9m + 8 સ્વરૂપમાં મળશે તો જ્યાં આપણે જે m ધારેલું છે તે કઈ સંખ્યા છે તો 3q સ્ક્વેર + 6q સ્ક્વેર + 4q છે જેના બરાબર m ધારેલ છે ઓકે તો આ તમારે યાદ રાખવાનું તો આપણને 9m + 8 સ્વરૂપમાં મળશે તો યુક્લિડની ભાગાકારનો પૂર્વ પ્રમેય વાપરીએ તો કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m આપણને કયો મળ્યો 9m ત્યારબાદ 9m + 1 અને ત્યારબાદ આપણને શું મળ્યું 9m + 8 સ્વરૂપમાં મળ્યું કયા સ્વરૂપમાં મળ્યું 9m + x 1 સ્વરૂપમાં મળ્યું તો આ રીતે સરસ મજાનો આ પાંચમા નંબરનો દાખલો પણ ગણી શકાય છે તો આજે આપણે કેટલા બધા દાખલા ગણ્યા તો બધા જ દાખલાનો આપણે જોઈ લઈએ તો આજે કયા દાખલાથી આપણે સ્ટાર્ટ કરેલું હતું તો આપણે ઉદાહરણ 4 થી સ્ટાર્ટ કર્યું હતું સરસ મજાનું ઉદાહરણ છે તેમાં 10 જવાબ આવ્યો હતો ગુસાઅ ત્યારબાદ જે નેક્સ્ટ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો હતો તેમાં આપણને 8 સભ્યો મળ્યા હતા સરસ મજાનો દાખલો હતો ત્યારબાદ આપણે ઉદાહરણ 2 જોયેલું તે પણ ખૂબ જ અગત્યનું હતું ત્યારબાદ આપણે ઉદાહરણ 3 જોયેલું તે પણ ખૂબ જ અગત્યનું હતું ત્યારબાદ આપણે ક્વેશ્ચન 2 સ્વાધ્યાયનો તે પણ ખૂબ જ અગત્યનું હતું ત્યારબાદ આપણે 4th નંબરનો ક્વેશ્ચન જોયો તે પણ સરસ મજાનો ક્વેશ્ચન હતો ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન એટલે કે 5મા નંબરનો ક્વેશ્ચન જોયો તે પણ ખૂબ જ અગત્યનો છે તો આ રીતે સરસ મજાનો દાખલો ગણી શકાય છે અને આ બધા જ દાખલા ખૂબ જ અગત્યના અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે તો આ લેક્ચરને આપણે અહીં પૂર્ણ કરીશું અને નેક્સ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 3 માં આપણે ફરીવાર નવા દાખલા સાથે મળીશું બાય બાય ટેક કેર એન્જોય ડે બાય